કડાક ઘઉં વિશે, તેમના વાવેતર, તેમનાથી થતા સ્વાસ્થ્યના ફાયદા અને કાળા ઘઉંના અંદર રહેલા તત્વોની વિશે આપણે બધી માહિતી લેશું. કાળા ઘઉંનું સંશોધન નાબી સંસ્થા એટલે કે નેશનલ એગ્રીકલ્ચર ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, મોહાલી, પંજાબ. મોનિકા ગર્ગજીએ જાપાનીઝ કાળા ઘઉં સાથે ભારતીય કાળા ઘઉંનું સંક્રમણ કરીને ભારતીય કાળા ઘઉંનું બિયારણ તૈયાર કરેલ છે. વાત કરીએ તો સામાન્ય ઘઉં અને કાળા ઘઉંમાં રહેલા તત્વોની. સામાન્ય ઘઉંમાં એન્થોસાયનિક 5-10 પીપીએમ હોય છે. સામાન્ય ઘઉંમાં આયરન પણ હોય છે. કાળા ઘઉંમાં 150 પીપીએમથી લઈ 200 પીપીએમ એન્થોસાયનિક હોય છે અને આયરનની માત્રા 60% વધુ હોય છે. આ સિવાય ઝીંક પણ જોવા મળે. હવે વાત કરીએ તો કાળા ઘઉંના વાવેતરની. વાવેતરનો સમય 1 નવેમ્બરથી 20 નવેમ્બર. 1 એકરની અંદર 35 કેજીથી 40 કેજી સીડનું પ્રમાણ રાખવાનું જરૂરી છે. એકંદરે સામાન્ય ઘઉં કરતાં કાળા ઘઉંનું બિયારણ વાવેતરમાં પ્રમાણમાં ઓછું જરૂર હોય છે. સામાન્ય ઘઉં કરતાં કાળા ઘઉંમાં થુંબળું મોટું પડે છે, જેના કારણે વીઘે ઓછું સીડ વાવેતર માટે જરૂરી છે. કાળા ઘઉંની ડુંડી બિલકુલ સામાન્ય ઘઉં જેવી જ દેખાય છે અને પિયતમાં 1-2 પાન સામાન્ય ઘઉં કરતાં વધુ જરૂર પડે છે. કાળા ઘઉંનું ઉત્પાદન સામાન્ય ઘઉં કરતાં વીઘે એકંદરે થોડું ઓછું આવે છે. આજકાલ નેટ ઉપર જોવા મળતી કાળી ડુંડી એ કાળા ઘઉંમાં થતી નથી, બિલકુલ સામાન્ય ઘઉં જેવી જ કાળા ઘઉંની ડુંડીઓ થાય છે. આજકાલ જે નેટ ઉપર જોવા મળે છે કાળી ડુંડી એ બિલકુલ ખૂટી. હવે વાત કરીએ બીજા નવા ઘઉંના બિયારણની, તો અત્યારે બ્લુ, પર્પલ અને કાળા એવા અલગ અલગ કલરના આજે માર્કેટમાં ઘઉં આવી રહ્યા છે, જેમાં એન્થોસાયનિક પ્રમાણ અલગ અલગ હોય છે. આજે તેમને લગતી ઘણી બધી પ્રોડક્ટો પણ માર્કેટમાં આવી રહી છે. કાળા ઘઉંની આવી રહી છે, પર્પલ ઘઉંની આવી રહી છે. એ સિવાય આપણે આના હેલ્થ બેનિફિટની વાત કરીએ તો હૃદય રોગ, ડાયાબિટીસ, મોટાપા અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ સારો એવો ફાયદો થાય છે. આવી જ નવીનતમ તમારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને અમારી સાથે હંમેશા જોડાયેલા રહો.